વડોદરાનો મોબાઈલ હબ ગણાતા મરી માતાના ખાંચામાં આવેલી મોબાઈલ એસેસરીની દુકાનમાં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમે દરોડા પાડ્યા હતા. શોપમાં ડુપ્લિકેટ એસેસરીનું વ્યાપક વેચાણ થતું હોવાની આશંકાએ સીઆઈડી ક્રાઇમ અને કોપીરાઇટ સંબંધિત અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને ડુપ્લિકેટ માલનું વેચાણ કરનારાઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી હતી. વડોદરા શહેરના મરીમાતાના ખાંચામાં ધમધમતું મોબાઈલ માર્કેટ માત્ર વડોદરા જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ ગ્રાહકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. અહીંયા મોબાઈલ લેવેચ, રિપેરિંગ તથા એસેસરીનું માર્કેટ મોટું માર્કેટ આવેલું છે. છેલ્લા કેટલાય દિવસથી આ માર્કેટ વિસ્તાર પાર્કિંગની સમસ્યા અને દબાણોને લઈને સતત ચર્ચામાં આવતું રહ્યું છે. આ વચ્ચે આજે સવારે એકાએક સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ દ્વારા વડોદરા શહેરના મરીમાતાના ખાંચામાં આવેલી દુકાનો પર રેડ કરવામાં આવી હતી અને મોબાઈલ એસેસરીની સઘન તપાસ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ડુપ્લિકેટ એસેસરીના વ્યાપક વેચાણની આશંકાએ આ રેડ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિવિધ એસેસરીની ડુપ્લિકેટ જથ્થો મળી આવ્યો છે. વડોદરા મણીમાતાના ખોચાની અંદર મોબાઈલની દુકાનોની અંદર સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર તરફથી કોપીરાઇટના ભંગ થતો હોય, ડુપ્લિકેશન એસેસરીઝ વેચાતી હોય એ અંતર્ગત રેડનું આયોજન કરવામાં આવેલ છે અને આ અહીંયા ચાર દુકાનોની અંદર તપાસ ચાલુમાં છે. મોબાઈલના અલગ અલગ સ્પેરપાર્ટનું અને મોબાઈલના કોઈપણ મુદ્દામાલનું ડુપ્લિકેશન થતું હોય અથવા તો કોપીરાઇટનો ભંગ થતો હોય એ અંગેની તપાસ ચાલુ છે.